નમસ્કાર મારી વાહલી વિદ્યાર્થીની મિત્રો મજામાં ને ઘણા લાંબા સમય પછી આજે આપણે પાછા મળીશું સૌની આસપાસમાં તમારું સૌનું પાઠ ત્રણ ખોરાકથી પાચન સુધી જે આપણે અધૂરો હતો તે પાઠને આપણે થોડો આગળ લઈશું એટલે કે એ પાઠની સમજ હું તમને આજે આપ હવે તમારે વિચારો અને કહેવાનું છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તે આપણે ગળી જઈએ છીએ પછી તે ગળેલો ખોરાક એટલે કે જે આપણે ચાવીએ છીએ એ ખોરાક આપણો પેટમાં જાય છે તે ખોરાકનો માર્ગ કેવો હશે તે ખોરાક આપણા પેટમાં ક્યાં જતો હશે અહીં મેં તમને ખાલી ચિત્ર આપ્યું છે તે તમારે દોરો હવે તમે વિચાર્યું હશે એ ખોરાક ક્યાં ગયો ચાલો હું તમને સમજાવું વિદ્યાર્થીની મિત્રો આપણે જે ખોરાક ખાઈએ તે મોંમાં મૂકીએ છીએ તે પછી ગળામાં આવેલી આપણી ગળામાં અન્નળી આવેલી છે તેને મારફતે એટલે કે તેના દ્વારા પેટમાં આવેલ આપણા પેટમાં આવેલ જઠરમાં જાય છે ત્યાંથી તે નાના આંતરડામાં અને પછી મોટા આંતરડામાં જાય છે છેવટે ન પચેલો ખોરાક મળદ્વાર દ્વારા આપણા શરીરની બહાર નીકળી ચાલો આગળ તમને પૂછવા છે સરસ મજાની વાત તમે કોઈ મારી સામે તો નથી છતાં તમારે મને કહેવાનું છે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે તમે કોઈ મને કહેશો હવે ઘણા ઘણા એમ કહેતા હોય કે મને ભૂખ લાગે તો કે મને બહુ માથું દુખે પછી ઘણી ઘણા વિદ્યાર્થીની મિત્રો મને એમ કહે કે મિસ મને ભૂખ લાગે તો કે હું ગુસ્સે બહુ થઈ જાઉં પછી મારે પણ એવું છે કે મને બહુ ભૂખ લાગે ને તો કે તો હું કર શું કરું તો કે મને કાંઈ કામ જ ન શું છે હું આમથી આમ જાઉં આમથી આમ જાઉં તો તમને જ્યારે જ્યારે ભૂખ લાગે છે કોઈ પણ વ્યક્તિને ત્યારે તેનું શું કહેવાય ભૂખ લાગવાની પ્રતિક્રિયાની સાથે તે બીજી જ પ્રતિક્રિયા સામી કરે છે દાખલા તરીકે કોઈને ભૂખ લાગે છે તો કોઈ કહે હું થાકી ગઈ કોઈ કહે મને માથું દુખે કોઈ કહે મને ગુસ્સો આવે કોઈ કહે હું રડવા માનું આમ પ્રત્યેક વ્યક્તિને ભૂખ લાગે ત્યારે તે અલગ અલગ પ્રતિક્રિયા હવે અહીં મારે તમને એક વાત જણાવી છે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે ને બધાએ તો તમે બધાએ સાંભળ્યું જશે ગ્લુકોઝ એ આપણા ઘરમાં તમે બધાએ ક્યાંથી શબ્દ સાંભળ્યો હશે તો કે ઘરમાં વડીલો પાસેથી દવાખાનામાં પણ સાંભળ્યો છે આ શબ્દો જાહેરાતોમાં હોસ્પિટલની દિવાલો પર લખેલો જોયો હશે ગ્લુકોઝ એ શું છે તો કે જ્યારે તમારા શરીરમાં નબળાઈ આવી ગઈ હોય અથવા તમને ઝાડા ઉલટી થઈ ગઈ હોય ત્યારે તે તમને ડોક્ટર આપે છે ગ્લુકોઝ સ્વાદમાં ગળ્યો હોય છે અને તે ઝાડા ઉલટીની પ્રાથમિક સારવાર તરીકે અથવા જ્યારે આપણા શરીરમાં નબળાઈ આવી ગઈ હોય ત્યારે ડૉક્ટર એમ કહે છે કે આમને ગ્લુકોઝના બાટલા ચડાવો ગ્લુકોઝના બાટલા એટલે સાદી ભાષામાં આપણે એમ કહીએ કે શક્તિ શક્તિના બાટલા ચડાવ્યા ઘરના વડીલો એમ એમ બોલતા હોય ગ્લુકોઝ જ્યારે આપણું શરીર નબળાઈ અનુભવતું અનુભવતું હોય હોય અથવા થાક ત્યારે ગ્લુકોઝ આપવામાં આવે ચાલો મારી વાહલી વિદ્યાર્થીની મિત્રો સરસ મજાની પ્રવૃત્તિ આવી પર્યાવરણની અહીં મેં તમને ફોટો આપ્યો છે મસ્ત ખાવ સ્વસ્થ રહો ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે ચિત્રમાં એક મેં ભૂલ ભૂલાવણી રજૂ કરી છે તેમાં તમારે જોવાનું છે ફળ અને શાકભાજીના ચિત્ર મુજબ જ આગળ વધવાનું છે ચાલો બધા કલમ પકડો અને પ્રવૃત્તિ ચાલો બીજી પ્રવૃત્તિ કરાવું આજે સરસ મજાની વાર્તા કહું તમને નો તમે સાંભળ્યો હોય ને એવી સરસ મજાની વાર્તા છે બારીવાળું પેટ વાર્તાનું નામ છે માર્ટિન નામના સૈનિક વિશે આજે થોડું જણાવું ઈસ્વીસ સન અઢારસો બાવીસમાં તે અઢાર વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમન્ટને બોલાવવામાં આવ્યા બ્યુમન્ટ ઘાને સાફ કર્યો અને તેના ઉપર તેણે પટ્ટી લગાડી દોઢ વર્ષ પછી ડૉક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂચાઈ ગયો હતો અને તે હતું તેના પેટનું મોટું ઘાણું કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ એટલે કે એના જે પેટ ઉપર કાણું હતું તે કેવું હતું તો કે ફૂટબોલના કાણાની જેમ આમ લચી ગયેલી ચામડી હતી ને અંદર કાણું આમ તે કાણું ઊંચું કરે એટલે કે ચામડી ઊંચી કરે એટલે એને કાણું દેખાતું હતું ચામડીને દબાવતા જ માર્ટિન પેટમાં જોઈ શકો જોઈ શકો એટલું જ નહીં ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી અનુમાન કરી શકતા અને આના ઉપર માર્ટિને અલગ અલગ પ્રયોગો કરવામાં નવ વર્ષ જેટલો વિતાવ્યો એ સમયે વૈજ્ઞાનિકો જાણતા નહોતા કે આપણો ખોરાક કેવી રીતે પચે પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે ડૉક્ટર બ્યુમેન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું આપણે જે ખોરાક ખાઈએ છીએ ડૉક્ટર બ્યુમેન્ટને માર્ટિન પાસેથી એ જાણવું હતું કે એના પેટમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ આપણા ખોરાક કેવી રીતના આપણા પેટમાં પચે જ્યારે વૈજ્ઞાનિકોને ખબર નથી ત્યારે મા ડૉક્ટરે આના પર માર્ટિન ઉપર ઘણા બધા પ્રયોગ કર્યા શું તે પોતાની જાતે પચે છે તેના માટે તેમણે પ્રયોગ કર્યા ટ્યુબની મદદથી તેમણે પેટમાં પ્રવાહી કાઢ્યું સવારે આઠ વાગ્યા તેમણે દસ મિલી પ્રવાહીમાં બાફેલી માછલીના વીસ જેટલા ટુકડા મૂક્યા તેમણે પ્યાલો આપણા પેટના તાપમાનમાં ત્રીસ સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યું બપોરે બે વાગ્યે તેમણે જોયું માછલીના ટુકડા ઓગળી ગયા હતા અહીં જુદા જુદા તારણો આપ્યા છે તે હું તમને કોષ્ટકમાં રજૂ અહીં મેં તમને કોષ્ટકમાં છે પ્રયોગનો અવલોકન હતો તે કોષ્ટકનો બે ભાગ આપ્યો છે તે તમે જોઈ શકો છો ઉકાળ્યા વગરનું દૂધ આપણા શરીરમાં ક્યારે પચે તો કે બે કલાક ને પંદર મિનિટ પાચન થતા જાય તો તમે એની સામે જોઈ શકો ઉકાળેલું દૂધ તો કે ઉકાળેલું દૂધ આપણા પેટમાં બે કલાકમાં પચે છે આખું બાફેલું ઈંડું ત્રણ કલાક ત્રીસ મિનિટ અડધું બાફેલું ઈંડું ત્રણ કલાક કાચું ઈંડું તોડેલું બે કલાક કાચું ઈંડું એક કલાક ત્રીસ મિનિટ એટલે હવે તમે જોઈ શકો છો કે ડોક્ટર બ્યુમેન્ટના પ્રયોગો સાબિત કરે છે કે આપણું શરીર માં આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલ્લોવે છે એટલે કે સામાન્ય ભાષામાં હું તમને સમજાવું તો કે આપણે જ્યારે દહીં હોય એની છાશ બનાવીએ અને જેનીથી જે આપણે છાશને વલોવીએ છીએ એટલે છાશ કેવી થાય સરસ મજાની એકદમ સરસ મજાની બની જાય તેવી જ રીતના આપણા પેટમાં આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે આપણા પેટમાં વલોવાય છે અને તેના આધારે આપણા શરીરનું પાચનતંત્ર કાર્ય કરે છે ચાલો મેં તમને ખોરાકથી પાચન સુધી શીખવાડ્યું તો છે પણ આ સાથે મારે તમને હજી પણ થોડું નવું શીખવાડવું છે ચલો સારો ખોરાક સારી તંદુરસ્તી એના બે અનુમાનો છે ડૉક્ટર ઋતાના બે દર્દીઓ છે એક છે રશ્મિ અને જયેશ તેમાંથી હું તમને પહેલાં રશ્મિ વિશે વાત કરીશ અહીં તમે ફોટો જોઈ શકો છો રશ્મિ પાંચ વર્ષની છે પણ તેમે તમે જોઈ શકો છો ફોટામાં કે તે ત્રણ વર્ષની બાળક જેવી લાગે છે હાથ પગ પાતળા છે પેટ માટલા જેવું છે અને વારંવાર બીમાર થઈ જાય છે તે હંમેશા થાકી જાય છે નિયમિત શાળાએ જતી પણ નથી અને તેને રમવા માટે પણ થાક લાગી જાય છે હવે રશ્મિનો ખોરાક હું તમને જણાવું તો જો દિવસમાં એક વખત પણ તેને જમવામાં થોડી ભાત અને એક રોટલી મળી જાય તો દિવસ તેના માટે સારો હશે એટલે કે રશ્મીનો ખોરાક કેવો છે હવે ત્યારબાદ અહીં હું તમને જયેશનો ફોટો મૂકું છું જયેશ સાત વર્ષનો છે સાંભળજો જયેશ કેટલા વર્ષનો છે સાત વર્ષનો પણ અહીં તમે ફોટામાં જોઈ શકો છો તેની ઉંમર કરતાં કેવો લાગે છે જયેશ એકદમ મોટો અને શરીર કેવું છે જાડું જાડું અને બેડોળ તેના પગમાં દુખાવો છે તે ખૂબ સક્રિય એટલે કે કામ કરે તેવો નથી જયેશનું આખો દિવસનું કામ પણ કેવું છે તો કે તે આખો દિવસ બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ઘરમાં બેસીને ટીવી જોવે અને તેની સાથે સમય વતાવે છે હવે જયેશનો ખોરાક કેવો છે તો કે જયેશ તો શું ખાય છે આખો દિવસ તો કે તેણે ઘરે બનાવેલો ખોરાકની જેમ દાળ ભાત શાક શાક અને રોટલી જમવું જ ગમતું નથી જયેશને શું ભાવે તો કે જ જયેશને તો બજારમાંથી લાવેલી ચિપ્સ બર્ગર પીઝા અને ઠંડા પીણા ખૂબ જ જયેશભાઈને ભાવે છે તો વિદ્યાર્થી મિત્રો મારે તમને આ બે ચિત્ર દ્વારા એટલું જ સમજવાનું છે કે ડોક્ટર રૂતાએ પણ એના અનુમાન અથવા તેના તારણમાં કહ્યું છે તો તેમણે કહ્યું કે બંને માટેનો એક જ ઇલાજ છે યોગ્ય આહાર હું તમને પણ મારી વિદ્યાર્થીની મિત્રો જણાવું છું જો તમે મારી સામે હોય તો હું તમારા વજન ઊંચાઈ તો ચોક્કસ કરીશ તમે જ્યારે શાળા આવશો ત્યારે હું કરીશ પણ તમને અત્યારે પણ જણાવું કે અત્યારે આ કોરોનાની બીમારીના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓને ખોરાકમાં ખૂબ જ પ્રશ્ન વધી ગયા છે કે તળેલું ખાવાનું ખૂબ છે તો તળેલું બહારનું ચટાકેદાર મસાલેદાર ઓછું ખાવાનું તમારા આહારમાં શાક ભાત દાળ ભાત રોટલી સલાડ રેગ્યુલર નિયમિત ખાવાથી તમે માંદા માંદાપડ ઓછા પડશો યોગ્ય આહાર દરેક બાળકનો અધિકાર છે અથવા દરેક બાળકનો હક છે કોઈ પણ આપણા દેશમાં લગભગ અડધા બાળકો રશ્મિ જેવા દુબળા છે તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી એટલે કે આપણા દેશમાં હજી ગરીબીનું પ્રમાણ થોડું વધુ જોવા મળે છે આના કારણે બાળકો કુપોષણના ભોગ બને છે અને બાળકો આવા બાળકોને પૂરતું જમવાનું ન મળે એટલા માટે તેઓ વારંવાર બીમાર રહે અને કોઈ પણ બાળકને યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે આ પાઠમાં મેં છેલ્લે એક વાર્તા મૂકી છે ગોમતીની મારે વાંચવી નથી પણ મારે તમને સમજાવવું છે ગોમતી નામની એક સ્ત્રી હતી તે ખેડૂત હતી તેઓ ખૂબ જ ગરીબીનો સામનો કરતી હતી તેમના બાળકો પણ નબળા હતા વાર્તાનો સાર આવો છે તો વિદ્યાર્થીની મિત્રો આપણા દેશમાં હજી પણ ઘણા બાળકો નબળા છે તેમને પૂરતું જમવાનું મળતું નથી પણ આપણે તો ઈશ્વરની શું કહેવાય કે દેન કહેવાય આપણને નિયમિત રીતે જમવાનું સારું મળે છે તો આપણને આ જમવાનું જો સરસ મળતું હોય તો આપણે આપણા આહારનું આપણા ખોરાકનું અને આપણા પાચનનું થોડું ધ્યાન રાખવું જોઈએ આપણે નિયમિત રીતે શાક રોટલી દાળ ભાત ખાવા જોઈએ બહારનો આરા આહાર ન ખાવો જોઈએ બહારની વસ્તુઓ જે આપણા આહારમાં નુકસાન કરે છે મેં તમને પહેલાં પણ શીખવાયું હતું બ્રેડ પાઉ બહારના મસાલાવાળા ફરસાણ આ બધું ખાવાથી લાંબા ગાળે આપણા આહારથી આપણા ખોરાકમાં તે આપણા પાચનતંત્રને નુકસાન કરે છે તો તેનું સંભાળ રાખવાનું અને આપણો જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક જીભથી કે સ્વાદથી પાચન સુધી પહોંચે ત્યાં સુધી આપણે તે ખોરાકની આપણા શરીરની અને આપણા શરીરને અનુકૂળ આવે તેવો જ ખોરાક ખાવાનો બસ આ પાઠની આ સામાન્ય સમજ છે